નમસ્કાર ઇન્સ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ની તમારી સાથે હું છું ધ્રુવી સમાચાર ની શરૂઆત માં વાત કરવામાં આવે તો આગામી 29મી માર્ચે ધૂળેટી આવી રહી છે બીજી તરફ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ પછી કોરોનાએ ફરી એકવાર ગુજરાત માં ઉથલો માર્યો છે ત્યારે આગામી સમય માં આવી રહેલી ધૂળેટી ને લઈને શહેર ની નામાંકિત બે ક્લબ રાજપત અને કર્ણાવતીએ કોરોના સંક્રમણ ને ધ્યાન માં રાખીને આ વર્ષે ધૂળેટી ધામધૂમ થી નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે આગામી સમયમાં આવી રહેલી ધૂળેટીને લઈને શહેરની નામાંકિત બે ક્લબોએ મહત્વનો નિર્ણય કર્યો છે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ક્લબોમાં આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહીં ઉજવાય જ્યારે શહેરની નામાંકિત બે ક્લબોમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે રાજપત અને કર્ણાવતી ક્લબે આ નિર્ણય કર્યો છે જેમાં કોરોનાનું સંક્રમણ વધતા ક્લબમાં ધૂળેટી નહીં ઉજવવાનો તેમણે નિર્ણય કર્યો છે ક્લબ મેમ્બરોને પોતાના ઘરે જ ધૂળેટી ઉજવવા અપીલ પણ કરી છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખિલખિલાટ વાન નવી આવતા પ્રાંતિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા વિધિવત વધાવવામાં આવી હતી પ્રાંતિજ ખાતે અગાઉ આપેલા ખિલખિલાટ વાનના કિલોમીટર પૂરા થતા જ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બીજી નવી ખિલખિલાટ વાન આપવામાં આવી હતી તો પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા નવી ખિલખિલાટ વાન આવતા મહિલા સ્ટાફ દ્વારા નવી આવેલ ખિલખિલાટ વાનની પૂજા કરવી અને વધામણા કરવામાં આવ્યા હતા તો નવી ખિલખિલાટ વાન આવતા જ આરોગ્ય સ્ટાફમાં ખુશી જોવા મળી હતી જીલ રાવલ એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 વણઝારાવાસ પાસે આવેલા સર્વિસ રોડ ઉપર લાગેલા વાહનોના અડીંગાને પ્રાંતિજ પોલીસે હટાવ્યો હતો તો પ્રાંતિજ પાલ પોલીસ દ્વારા 3 જેટલા ટ્રેક્ટર ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાંતિજના નેશનલ હાઈવે 8 વણઝારાવાસ પાસે આવેલા સર્વિસ રોડ ઉપર લાગેલા વાહનોના અડીંગાને પ્રાંતિજ પોલીસે સ્થળ ઉપર જઈને દૂર કર્યો હતો તો સર્વિસ રોડ ઉપર પાર્કિંગ કરેલ 3 જેટલા ટ્રેક્ટરોને ડિટેન કરી આઈપીસી 283 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો પ્રાંતિજ પોલીસે સર્વિસ રોડ ઉપર નડતરરૂપ વાહનોને દૂર કરવામાં આવતા અહીંથી અવર જવર કરતા રહીશોમાં ખુશી જોવા મળી હતી જીલ રાવલ એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ ગુજરાતમાં કોરોના વાયરસનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોવાની ચર્ચા છે ત્યારે હવે શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે રાજ્યમાં વધતા કોરોનાના કેસો વચ્ચે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઘટ્યા છે કોરોના વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે ત્યારે અમદાવાદની સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે શરૂઆતના દિવસોમાં 50-55% પહોંચેલી સંખ્યા હવે ઘટી ગઈ છે હાલ અમદાવાદમાં 30-35% વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે છે કોરોના વચ્ચે સ્કૂલોની સ્થિતિ વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઈ છે અને ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલમાં ધોરણ 9-12ના વર્ગ શરૂ થયા છે જ્યારે વિદ્યાનગર સ્કૂલમાં ધોરણ 9-12ના 491માંથી 138 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સ્કૂલો દ્વારા પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રાખવાનો હેતુ છે જ્યારે દિવાપત સ્કૂલના 500માંથી 120 વિદ્યાર્થીઓ હાજર હતા ત્રિલેપ સ્કૂલમાં 32% વિદ્યાર્થીઓની હાજરી છે જ્યારે મોટાભાગની સ્કૂલે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રાખ્યા છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ની તમારી સાથે હું છું ધ્રુવી સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવી તો કોરોના વાયરસના વધતા કેસને જોતા ભારતના ગયા વર્ષ જેવી જ પરિસ્થિતિ ફરીથી નિર્માણ પામી રહી છે તો વર્ષ 2020ના અંત બાદથી જ કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે ફરીથી કેસની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળ્યો છે છેલ્લા 24 કલાકમાં 140 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 24,882 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 2 લાખની પાર થઈ છે ભારતમાં 6 એવા રાજ્યો છે જ્યાં કોરોના કેસ વધી રહ્યા છે જેમાં મહારાષ્ટ્ર પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત છત્તીસગઢ કેરળ તામિલનાડુમાં કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાયો છે યુપી બિહારમાં પરિસ્થિતિ હાલ તો સામાન્ય દેખાઈ રહી છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 15,000ને પાર થઈ છે ત્યારે નાગપુર અકોલા પુણે અને ઔરંગાબાદ જેવા જિલ્લાઓમાં તાળાબંધી શરૂ કરી દેવામાં આવી છે મહારાષ્ટ્રમાં ઓક્ટોબર મહિના બાદ પહેલીવાર કેસની સંખ્યા 15,000ને પાર થઈ છે ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ કહ્યું હતું કે કોરોના વાયરસને કેસ વધતા જશે તો લોકડાઉન લગાવી દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ આરએસ ગુજરાત ન્યૂઝ
तो राजकोट शहर ने शहर में शहर करतो वधु एक किस्सो सामे आव्यो छे जेमां 13 वर्षनी सगीरा पर 12 वर्षना बेटेणिया ओए सामूहिक दुष्कर्म आचरवानी घटना सामे आवी छे। समग्र मामले पोलीस द्वारा बन्ने बाळ आरोपीने सकंजामां लई लीधा होवानुं पण सामे आव्युं छे। थोड़ा समय पूर्वे सौराष्ट्र यूनिवर्सिटी ना मनोविज्ञान भवन द्वारा एक सर्वे हाथ धरायो हतो, जे सर्वे अंतर्गत ऑनलाइन एजुकेशन नी आड़मा टीनेजर्स पोर्न साइट ना माध्यम थी पोर्न वीडियो निहाळी रह्या होवानुं सामे आव्युं हतुं, जेने कारणे स्वाभाविक छे के बाळकोमां नानी उमरे ज विकृति आववी स्वाभाविक छे। त्यारे नानी उमरे आवेली विकृति टीनेजर्स ने तेमज तेमना माता पिता ने मोटी चिंता में मूकी दे ते प्रकारनी आवी शके छे। राजकोट शहर में कई आज प्रकार की गंभीर परिस्थिति में बे टीनेजर्स माता पिता ने चिंता में मूकी दीधा होने आयु। राजकोट शहर मोटा विस्तार में एपार्टमेंट में रहती 13 वर्ष की तरुणी ने तेना एपार्टमेंट में रहता बे टीनेजर्स द्वारा सामूहिक दुष्कर्म आचरा होवानी पुलिस फरियाद नोधाई है। समग्र मामले फरियादी जणाव्या प्रमाणे तेमना ज एपार्टमेंट में बीजा माळे अने छठा माळे रहता 12 वर्षीय तरुणो द्वारा तेमनी दीकरी पर सामूहिक दुष्कर्म आचरवामां आव्युं छे। फरियादीनी दीकरी पासे बेसवानुं होय अने बन्ने तरुणे श्वानने लईने अगासी पर रमवा आववा माटे कह्युं हतुं, त्यारे तरुणी बन्ने श्वानने लईने अगासी पर पहोंची हती। फरियादीनी दीकरी अगासी पर पोतानी साथे ज 12 वर्षना एक बाळ आरोपीए अगासीनो दरवाजो बंद कर्यो हतो, त्यारबाद बन्ने तरुणो द्वारा बळजबरी करी तरुणी पर सामूहिक दुष्कर्म आचरवामां आव्युं हतुं। बन्ने बाळकोना सगंजामांथी छूटीने सगीरा पोताना घरे पहोंची हती, त्यारबाद तेने पोतानी साथी बनेली घटना पोतानी माताने जणावी हती। पोतानी नानी फूल जेवी कुमड़ी दीकरी साथे थयेला अघटित घटनाथी माथा उपर जाणे के आभ फाटी पड्यो होय ते प्रकारनी परिस्थिति सर्जाई हती। ब्यूरो रिपोर्ट NS गुजरात न्यूज राजकोट। तो दादरानगर हवेली माथी पण गणेश द्रोणा उपजावनारी घटना सामे आवी छे। दादरानगर हवेली ना सलवासना नरोल विस्तार में 4 वर्षनी बाळकी ने पड़ोसी ए ज दुष्कर्मनो शिकार बनावी होवानी आशंका छे, जे बाद तेनी लाशना टुकड़ा करीने फेंकी दीधानी घटना पण सामे आवी छे। हाल पोलीसे आ आरोपीनी अटकायत करी छे ने बाळकी ना मृतदेह ने पोस्टमोर्टम माटे मोकली आपी छे। समाचार मृतानी साथे ज आखा परिवार अने विस्तार में अरराठी व्यापी गई छे। परिवार की हालत एकदम दयनीय बनी छे, तो बाळकी ना पिताए ज फिनाइल पीने आपघात करवानो प्रयास कर्यो हतो, जे बाद तेमने सारवार माटे खसेडवामां आव्या हता, परंतु तेओ पण मृत्यु पाम्या छे। मळती माहिती प्रमाणे नरोली विस्तारना एक एपार्टमेंटमां रहता एक परिवारनी 4 वर्षीय बाळकी बपोरना समये अचानक गुम थई गई हती। थोड़ा समय सुधी बाळकी घरे नहीं आवता तेना परिवारजनोने आसपासना विस्तारमां शोधखोळ करी हती ने 3-4 કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પતો મળ્યો ન હતો। આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી, પરંતુ ઘરથી ક્યાંક દૂર ગઈ ન હતી। જે બાદ પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના બાથરૂમની બારીનો કાચ તૂટેલો દેખાતા એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। ચર્ચાએ તો એવી પણ છે કે પહેલા બાળકીને નશો કરાવ્યો હતો, જે બાદ તેની ઉપર दुष्कर्म थवानी प्रबल आशंका छे। ब्यूरो रिपोर्ट NS गुजरात न्यूज़। तो समाचार ना अंत में बात करवामां आवे, उनाळानी शरूआत थता ज शाकभाजीना भावे कूदके ने भूसके वधी रह्या छे। उनाळामां लींबूनी मांग वधता एक सप्ताहमां भाव आसमाने पहोंच्यो छे। एक सप्ताह पहेला ज लींबूना भाव होलसेलमां 20 किलोना 1000 रूपया हता, जे वधीने होलसेलमां 1300 रूपया थया छे। एटले के होलसेल करता रिटेलमां भाव वधारे थयो छे। रिटेलमां 1 किलो लींबूनो भाव 100 रूपया थयो छे।